हेलो चिल्ड्रन, नमस्ते। आप आगळना भागमां पार्ट फोर जेमां आपणे एक्टिविटी सीट जोई जुदी जुदी ऋतुओ प्रमाणे फ्रूट्स शाकभाजी तहेवारो अने यूजफुल उपयोगी वस्तुओ जोई अने त्यारबाद आपणे थोड़ी चर्चा करी के सीजन प्रमाणे अने मंथ प्रमाणे कया कया तहेवारो आवे छे एनी पण आपणे थोड़ी चर्चा करी थी। परंतु हवे आपणे थोड़ू डिटेल में जोईए के सीजन मंथ ऑफ द ईयर आपेलू छे, सामे सीजन में आपेलू छे विंटर सियारो समर अने मॉनसून चोमासू। त्यारबाद मंथ ऑफ द ईयर में आपणे नवेम्बर डिसेम्बर जान्युआरी फेब्रुआरी ए विंटर में, समर में मार्च एप्रिल मे जून अने मॉनसून में जुलाई ऑगस्ट सप्टेम्बर ने ऑक्टोबर, आ आपणे ऋतु प्रमाणे सीजन प्रमाणे आपणे महीना जोया। त्यारबाद हवे कई ऋतुमां अने कया महीनामां कयो दिवस उजववामां आवे छे तो आपणे जोईशुं के नवेम्बरमां आवशे चिल्ड्रन्स डे। नवेम्बरमां आवशे चिल्ड्रन्स डे चिल्ड्रन्स डे, तो आ रीते दरेक दिवसो आपणे लखवाना છે। હું બોલું એ પ્રમાણે તમે લખતા જજો। હવે ડિસેમ્બરમાં આવશે સ્પોર્ટ્સ ડે, ડિસેમ્બરમાં લખવાનું સ્પોર્ટ્સ ડે। ત્યારબાદ જાન્યુઆરીમાં લખો રિપબ્લિક ડે, RepublicDay, રિપબ્લિક ડે, રિપબ્લિક ડે એટલે 26મી જાન્યુઆરી। त्यारबाद फेब्रुआरी में आवशे मधर टंग डे, मातृभाषा दिवस मधर टंग डे। हवे मार्च में आपणे कोई आवशे नहीं, खाली राखवाना। त्यारबाद एप्रिल में लखशू आंबेडकर जयंती, AMBEDKAR आंबेडकर जयंती, JAYANTI આંબેડકર જયંતી આપણે એપ્રિલમાં ઉજવીએ છીએ। ત્યારબાદ મેમાં આપણે કંઈ જ આવશે નહીં। ત્યારબાદ જૂનમાં આવશે પ્રવેશોત્સવ, PREVESHODAY પ્રવેશોત્સવ ડે। અને જૂનમાં જ બીજો આવશે ધ વર્લ્ડ એન્વિરોન્મેન્ટ ડે, આ સ્પેલિંગ તમે આગળ શીખી ગયા છો યુનિટમાં, એટલે ધ વર્લ્ડ એન્વિરોન્મેન્ટ ડે તમારા માટે નવો નથી। ત્યારબાદ જુલાઈમાં કંઈ જ નહીં આવે, ઓગસ્ટમાં આવશે ઇન્ડિપેન્ડન્સ ડે, ઇન્ડિપેન્ડન્સ 15મી ઓગસ્ટ, INDIPENDENCE ઇન્ડિપેન્ડન્સ ડે, DAY। ત્યારબાદ સપ્ટેમ્બર હિન્દી ડે, HINDI હિન્દી, DAY હિન્દી ડે। અને એની સાથે બીજો 5મી સપ્ટેમ્બર આવે છે ટીચર્સ ડે, એ તો તમને આવડે છે ટીચર્સ ડે લખતા। ત્યારબાદ ઓક્ટોબરમાં આવશે ગાંધી જયંતી, આટલું લખ્યું। હવે આપણે નીચે સેન્ટન્સ જોવાના છે અને સેન્ટન્સ કયા દિવસ માટે અનુરૂપ છે તે જોઈશું। અવર ટીચર ટોક અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી, અમારા ટીચર સભાખંડમાં વાત કરી રહ્યા હતા। તો ક્યારે? હિન્દી ડેમાં। સેકન્ડ છે વી વોચ અ પ્લે અબાઉટ ગાંધી એન્ડ સરદાર પટેલ, તો સરદાર પટેલ અને ગાંધીજી વિશે
જોયું હતું રિપબ્લિક ડે. ત્યારબાદ આપણે આવે છે સ્ટુડન્ટ પ્લેટર ટીચર્સ રો, અને ક્યારે ભજવે છે ટીચર્સ ડેના દિવસે ટીચર્સ ડે. વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર. હવે આંબેડકરની આપણે શું કરીએ છીએ, ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન, એમના ફોટોગ્રાફ અને માહિતી આપણે મેળવીએ છીએ ત્યારે આંબેડકર જયંતિના દિવસે. વી પ્લાન અ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત. અમે ક્યારે ગોઠવ્યું હતું ક્વિઝનો વ્યવસ્થા કરીથી આયોજન કર્યું હતું, જેના વિશે કવિઓ અને ગુજરાતના કવિઓ અને રાઇટર્સ એટલે લેખકોને ક્વિઝનું આયોજન કર્યું હતું. ત્યારે હશે મધર ટંગે. નેક્સ્ટ સિક્સ અવર સ્કૂલ હેઝ વેકેશન. અમારી સ્કૂલમાં વેકેશન હોય છે, બટ વી ગેધર ટુ પ્લાન્ટ સેપ્લિંગ ઇન અવર ગાર્ડન. પરંતુ અમારા શાળામાં તે રોપા રોપવામાં આવે છે. ક્યારે? ધ વર્લ્ડ એન્વિરોન્મેન્ટ ડે. ત્યારબાદ આવે છે અવર સ્કૂલ હેઝ વોલ્ટી, બટ વી ગેધર ટુ રિમેમ્બર ગાંધીજી. ત્યારે આપણે ગાંધી જયંતિ ઉજવીએ છીએ. વી સેલિબ્રેટે પ્રવેશોત્સવ. તો ક્યારે ઉજવીએ છીએ? સેલિબ્રેટે કરીએ છીએ પ્રવેશોત્સવના દિવસે. વી પાર્ટિસિપેટ ઇન ધ સ્પોર્ટ્સ ડે. શેમાં ભાગ લીધો હતો? સ્પોર્ટ્સ ડેમાં. ક્યારે ભાગ લઈએ છીએ? જ્યારે રમતનો દિવસ હોય છે ત્યારે. વી વોચ અ ચિલ્ડ્રન ફિલ્મ ઓન ડે. અમે ત્યારે બાળકોની ફિલ્મ જોઈ હતી. અને ક્યારે જોઈએ છીએ? ચિલ્ડ્રન ડે. ચિલ્ડ્રન ડે 14 નવેમ્બરે આવે છે, જવાહર ત્યારે આપણે જોઈએ છીએ. એક્ટિવિટી 7માં આપણે જોઈશું. હવે આવે છે એક્ટિવિટી 7. ત્યારબાદ આપણે શું જોઈશું? એમાં આપણે આપ્યું છે નીચેના વાક્યો વાંચવાના છે અને જોવાના છે. ક્યારે વિપણનો ઉપયોગ કરીએ છીએ અને નામનો ઉપયોગ કરીએ છીએ. હવે વિપણ એટલે કે જે ક્રિયા થઈ ગઈ છે, અને તે શું દર્શાવે છે? ભૂતકાળ દર્શાવે છે, જેમાં ઈડી પ્રત્યય લાગ્યો છે. જ્યારે નાવ એ આપણને વર્તમાનકાળ દર્શાવે છે, જેમાં આઈએનજી દર્શાવે છે. તો આપણે જોઈએ કે જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે એટલે ગઈકાલે રમ્યા હતા, એટલે એમાં બિફોર આવ્યું છે કે જે ક્રિયા થઈ ગઈ છે. ત્યારબાદ મોહન એન્ડ રાધિકા આર સિંગિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી. નાવ તેઓ ગાઈ રહ્યા છે, એટલે નાવ એ વર્તમાનકાળ દર્શાવે છે. નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ ધીસ ક્લાસ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ ડે, કે ઇન્ડિપેન્ડન્સ દિવસે 15 ઓગસ્ટે તે શું કરી રહ્યો હતો? ક્લાસને શણગારી રહ્યો હતો, એટલે નામ. મેનકા સેલિબ્રેટેડ હર બર્થડે લાસ્ટ ફેબ્રુઆરી. ગઈ ફેબ્રુઆરીએ મેનકાએ એનો બર્થડેની ઉજવણી કરી હતી, એટલે બિફોર. હંમેશા યાદ રાખવાનું ઈડી પ્રત્યે લાગે એટલે બિફોર લખવાનું, અને આઈએનજી પ્રત્યે લાગે ચાલુ વર્તમાનકાળ એટલે આપણે લખવાનું નાવ. મિસિસ પરમાર કુક રોટી સબ્જી, સોરી, જયેન્દ્ર ઇઝ રાઇટિંગ એન્ડ એસે ઇન ઇંગ્લિશ, એમાં નાવ આવશે. રાઇટિંગ છે એટલે ચાલુ ક્રિયા છે. મિસિસ પરમાર કુક રોટી સબ્જી ફોર ગેસ્ટ, મહેમાનો માટે મિસિસ પરમારે શું કરી રહ્યા હતા, શું બનાવ્યું હતું? રોટી અને સબ્જી, એટલે ઈડી પ્રત્યે લાગ્યો છે એટલે સ્વ છે બિફોર.
સરોજબેન વોશ ક્લોથિસ અર્લી ઇન ધ મોર્નિંગ, વહેલી સવારે સરોજબેને કપડાં ધોયા હતા. ઈડી પ્રત્યે રિપોર્ટ અને ડૉક્ટર મહેતા ઇઝ એક્ઝામિંગ અ પેશન્ટ ઇન હોસ્પિટલ. હોસ્પિટલમાં દર્દીઓની મુલાકાતે ગયા હતા, તપાસ્યા હતા તો ના આવશે. હવે ત્યારબાદ એવી જ રીતે આપણે નીચે જે સેન્ટન્સ આપ્યા છે એને બિફોર અને નાઉમાં વર્ગીકૃત કરવાના છે કે કયું વાક્ય નાઉમાં આવે છે અને કયું બિફોરમાં. તો હવે તમે તૈયાર રહેજો, સામે ખાલી જગ્યામાં લખજો કે શું આવે છે. રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. રિપલ અને હેતલે રંગોળી તૈયાર કરી હતી, એટલે ઈડી પ્રત્યે લાગ્યો એટલે બિફોર લખો, બીઈ એફ ઓ આર ઈ. સેકન્ડ છે જીગર એન્ડ જીગીસા આર સ્કીપિંગ રોપ્સ. શું કરી રહ્યા છે? રોપ્સ ઉટકા મારી રહ્યા છે એટલે નાવ. પ્રકાશ ટ્રાવેલ બાય સાયકલ. સેનાથી મુસાફરી કર્યો છે? સાયકલથી, એટલે બિફોર. જાવેદ કવર ધ ઓપન ફ્રૂટ્સ. તેને શું કર્યું હતું? ફ્રૂટને બધા ખુલ્લા કરી દીધા હતા એટલે બિફોર. દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા. તે ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે. નવ નીરવ એન્ડ જાનકી હેલ્પ તન્વી. ઈડી પ્રત્યે લાગ્યો છે એટલે બિફોર આવશે. મિસ્ટર દેસાઈ એરેન્જ ધ પ્રોગ્રામ. તેમને કાર્યક્રમની વ્યવસ્થા કરી હતી. ઈડી પ્રત્યે એટલે બિફોર આવશે. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર. આઈએનજી લાગ્યું છે એટલે નાવ આવશે. આઈ વોક 3 કિલોમીટર્સ. વોક ઈડી લાગ્યો છે એટલે બિફોર આવશે. આશીષભાઈ પેસ ફોટોગ્રાફર્સ, એટલે એમાં ઈડી લાગ્યો છે, ઈડી પ્રત્યે લાગ્યો છે એટલે એમાં બિફોર આવશે. હવે નીચે આપણે આપ્યું છે ટીઆર ઈઆર કે ઓ આર લગાવીને આપણે શું કરવાનું છે, એ શબ્દ પૂરો કરવાનો છે. તો ડીઓસીટી, તો ડીઓસીટી એટલે પછી ડૉક્ટર થશે એટલે આપણે શું લખીશું? ઓઆર. એની નીચે પીઓટી, તો પોર્ટર, પીઓ ડબલ ટીઈઆર. પછી શોપકીપર, તો શોપકીપરમાં પાછળ ઈઆર લગાવવાનું, ઈઆર. ડ્રાઈવર, તો ડ્રાઈવરમાં પાછળ ઈઆર લગાવવાનું. સામે ટીચર, ટીઈ એ સી એચ ઈ આર ટીચર, ઈઆર. એન્જિનિયર, ઈ એન જી આઈ એન ઈ એન ડબલ ઈ આર, એન્જિનિયર, ઈ આર લગાવવાનું. કંડક્ટર, તો એમાં ઓ આર લગાવવાનું. ફ્રૂટ સેલર એટલે એમાં ઈ આર લગાવવાનું. ફોટોગ્રાફર તો એમાં ઈ આર લગાવવાનું. ઓફિસર એટલે ઈ આર લગાવવાનું, ઈ આર. કાર્પેન્ટર, કાર્પેન્ટર સુથાર, ટીઈ આર. અને એક્ટર એ સી ટી ઓ આર, ઓ આર લગાવવાનું. તો અહીંયા આગળ આપણે જોયું કે બિફોર અને નાવ. અહીંયા આગળ આપણે આ ચેપ્ટર પૂરું થઈ જાય છે તો આપણે યુનિટ ટુમાં ટુ મો છો એમાં આપણે કુલ 5 પાઠ જોયા છે. કેટલા પાઠ? 5 પાઠ જોયા. દરેકમાં આપણે જોયું એક્ટિવિટી 1માં આપણે કાવ્યના આધારે સેન્ટન્સના આધારે ખાલી જગ્યા પૂરી. એક્ટિવિટી 2માં આપણે 2 પાઠ જુદા કરવાના હતા, ક્રિસમસ અને દિવાળીનો. ત્યારબાદ એમાં જ આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને ઇંગ્લિશ ડે જુદા પાડવાના હતા. ત્યારબાદ આપણે એક્ટિવિટી 3માં શું જોયું? આપણે વાર્તા જોઈ છોટું અને મોટુંની. એક્ટિવિટી 4માં છોટું મોટું અને રોટીની આપણે શું જોયું હતું? આપણે એક્ટિવિટી 4માં જોયું કે ખાલી જગ્યામાં શબ્દો પૂરવાના હતા. એક્ટિવિટી 5માં આપણે ધ રેનબોનું કાવ્ય જોયું. એક્ટિવિટી 6માં આપણે સિઝન પ્રમાણે ફ્રૂટ્સ વેજીટેબલ જોયા. ત્યારબાદ આપણે કયો ડે ઉજવવામાં આવે છે તે જોયું. અને એક્ટિવિટી 7માં આપણે બિફોર અને નાવ. આટલે સુધી આપણે એક્ટિવિટી સુધી જોયું. અને અહીંયા આગળ આપણે પાર્ટ 2 યુનિટ 2 ટુ મો છો, યુનિટ 2માં ટુ મો છો એમાં પાર્ટ 5 સુધી આપણે આ યુનિટ પૂરું થાય છે. હવે પછીનું યુનિટ આપણે પાછળના ભાગમાં જોઈશું. નમસ્તે, જય હિન્દ, જય ભારત.